नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 ની અંદર આજે આપણે સંસ્કૃત વિષયમાં 15મું જે ચેપ્ટર છે જય પરાજયો વા, એટલે કે જય અથવા પરાજય, એટલે કે જીત અથવા હાર. આવો સરસ મજાનો જે ટોપિક છે આપણે ભણવાનો છે. ખાસ તમને કહી દઉં, આ ટોપિકની અંદર તમારે આની અંદરથી એક શોર્ટનો ટૂંકનોંધ છે એ પરીક્ષામાં ખાસ પૂછાય એવી છે, એટલે એ ખાસ યાદ રાખજો. અને એમાં પણ ખાસ જે આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચેનો જે તફાવત છે એ પ્રશ્ન મોટેભાગે પૂછાતો હોય. પછી ખાસ કરીને આ જે 15મું ચેપ્ટર છે એ 15મા ચેપ્ટરનું ભાષાંતર છે એ પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતું હોય છે, એટલે ખૂબ મહત્વનું ગદ્ય જે 15મું છે તે છે. એટલે ખાસ આ વિડીયોમાં આપણે સાથે સાથે ભાષાંતર કરતા જશું, તમને જે શબ્દાર્થોનો સમજાય તે તમારે શબ્દાર્થો લખતું જવાનું છે અને પછી હું તમને સ્વાધ્યાય આપીશ, તે સ્વાધ્યાય લખવાનું છે. હવે પાઠની શરૂઆત કરીએ તો યુદ્ધનું પરિણામ છે એ યુદ્ધ છે, આપણે યુદ્ધ ઉપર જ સીધું જવાનું છે, જય અથવા પરાજય, હાર અથવા જીત. તો યુદ્ધનું પરિણામ સદૈવ અત્યંત ભયંકર હોય, પછી કોઈ પણનું યુદ્ધ હોય, કોઈ પણના ઝઘડા હોય, એનું કારણ છે અથવા એનું પરિણામ છે એ કેવું હોય તો કે ખાસ ભયંકર હોય. છતાં પણ આપણે બધા મનુષ્યો છે એ સતત યુદ્ધ છે કરતા રહીએ. આધુનિક યુદ્ધની અંદર વિવિધ પ્રકારના, એટલે કે હાલના જે સમયની અંદર વિવિધ પ્રકારના રાસાયણિક જે અસ્ત્ર શસ્ત્રો જે થયા એને લીધે યુદ્ધો પણ થયા અને એનું ખૂબ અનિષ્ટ દુઃખદાયક પરિણામો છે એ મનુષ્ય હાલને તબક્કે ભોગવી રહ્યો છે, તેનું વર્ણન આ પાઠનો વિષય છે. એટલે કે યુદ્ધની અંદર જે આવેશમાં આવી અને આપણે કોઈ ઠોસ કદમ ઉઠાવી લેતા હોય એક ક્ષણિક ક્રોધને કારણે અને એના પરિણામ આવનારી પેઢીઓને વર્ષો સુધી ભોગવવા પડતા હોય છે, એટલે આવો આ પાઠનો જે અંદરનો મહિમા છે રહેલો છે. પ્રાચીન સમયની અંદર યુદ્ધો થતા આપણે શાસ્ત્રો વાંચ્યા છે, એની અંદર મહાભારત, રામાયણ, વિવિધ પ્રકારના દેવો અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયા, રાજા રજવાડા વચ્ચે યુદ્ધ થયા, એમાં મોટો નરસંહાર પણ થયો, એટલે કે માણસોના મૃત્યુ થયા, એને લીધે અનેક સ્ત્રીઓ છે તેમજ અનેક બાળકો છે એ નિરાધાર થઈ ગયા. યુદ્ધમાં એ સૈનિકો મૃત્યુ પામે એટલે તેના બાળકો છે તેમની સ્ત્રીઓ છે ખાસ નિરાધાર થઈ અને જીવન વ્યતીત કરતી. પરંતુ આ યુદ્ધને કારણે, જે પ્રાચીન સમયના યુદ્ધને કારણે પૃથ્વી, જળ, વાયુ, આકાશ આવા જે પંચ મહાભૂતો છે, કુદરતી જે તત્વો છે, એમાં કોઈ પ્રકારની હાનિ ન થતી, તેઓ જેમના તેમ હતા એવા જ શુદ્ધ રહ્યા. આધુનિક યુગમાં રાસાયણિક અસ્ત્રો શસ્ત્રોનો વધારે પડતા ઉપયોગને કારણે એ કુદરતી તત્વો છે પૃથ્વી, આકાશ, જળ, વાયુ આ બધું શું થયું તો કે દૂષિત થયા. આ દૂષિત થયા પછી એ જળ વાયુને કારણે, જળ અને વાયુ જે દૂષિત થયા એને કારણે મનુષ્યની અંદર આ પૃથ્વી ઉપર, પ્રાણીઓ ઉપર અસંખ્ય અસાધ્ય રોગો છે એ ભોગવવાનો વારો બન્યો અને આપણે બધા એ ભોગવીએ છીએ. છતાં પણ આપણે એ સક્રિય રીતે યુદ્ધમાં હું અને તમે ક્યાંય ભાગ નથી લેતા, છતાં પણ મારે અને તમારે એ યુદ્ધના જે પરિણામો છે ભોગવવાનો વારો આવે. એનું જ તમને તાજું ઉદાહરણ આપું તો નાગાસાકી અને હિરોશિમામાં જે બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો, હજારો માણસો તે સમયે મૃત્યુ પામ્યા, પણ હાલને તબક્કે આજની તારીખમાં પણ એ જગ્યા ઉપર જે બાળકો જન્મે એ ખોટ ખાપણવાળા જન્મે, એનો કોઈ વાંક નથી, એ
પરોક્ષ રીતે ક્યાંય પણ એ યુદ્ધની અંદર ભાગ એને લીધેલો નથી, છતાં પણ એને ભોગવવાનો વારો આવે. અને છેવટે મરણને શરણ થાય છે. એટલું જ નહીં, ભાવિની અનેક પેઢીઓ સુધી આ પરિણામો છે હું તમે ભોગવવાના છે. આવા દુષ્પરિણામો આપનારા યુદ્ધમાં જીત વિજય ગમે એનો થાય, પરંતુ તે જયને તે વિજયને વિજય કહેવાય કે પરાજય, એવો એક મોટો પ્રશ્ન થાય. હું તમે ગમે એવા યુદ્ધ જીતી જાય પણ આપણી આવનારી પેઢી છે એ વર્ષો સુધી એ ભોગવે, એના પરિણામો ભોગવે, તો એ જય છે કે પરાજય એ કેવો બહુ મોટો પ્રશ્ન છે. મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાં રહેલો અર્જુન છે એ પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ નિહાળે, સ્વર્ગીય પાત્રને પૃથ્વી પર ઉતારી આવેલા કલ્પીને પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ એક ધ્યાન આકર્ષિત કરવાનું એક થોડો એવો પ્રયાસ છે આ પાઠની અંદર. યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખનો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય તે હેતુથી આ પાઠનું જે કથા વસ્તુ છે એ વિચારવામાં આવ્યું. એટલે માણસે સદા વિનમ્ર ભાવે રહેવું જોઈએ, કોઈ પણ પ્રકારના દ્વેષો ન રાખવા જોઈએ અને યુદ્ધ ન કરવું જોઈએ, જેથી આવતી આપણી આવનારી પેઢી છે એ સુરક્ષિત રહે. હવે આપણે એ પાઠને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. હું અહીંયા પાઠ લખતો જાઉં છું અને સાથે સાથે ભાષાંતર કરતો જાઉં છું. તમને જે શબ્દો ન સમજાય અથવા હું જે શબ્દો તમને લખવાના છે એ મારા ઉન કરતો જઈશ, એટલે તમને એ શબ્દોની ખબર પડે. ભાષાંતર હું સાથે સાથે કરતો જઈશ. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. એકદા સ્વર્ગ સ્થિત અર્જુન પૃથ્વીમ દુષ્ટુકામ ભૂલોક ભૂલોકમ આગચ્છત. હવે આપણે એક એક લીટીનું ભાષાંતર કરતા જઈએ. એકદા એક દિવસ આયુ શબ્દાર્થ લખવાનો છે. સ્વર્ગ સ્થિત સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીમ દુષ્ટ કામ પૃથ્વી જોવા માટે ભૂલોકમાં આગચ્છત પૃથ્વી ઉપર આવ્યો. હવે અહીંયા આધુનિક યુદ્ધ અને મહાભારત યુદ્ધની જે તફાવત છે એને અર્જુનને એક પાત્ર તરીકે લીધું. અત્યારે આધુનિક યુગની અંદર અર્જુન ક્યારે થઈ ગયો, તો કે મહાભારતની અંદર પ્રાચીન કાળમાં, એટલે એને સ્વર્ગમાંથી બતાવીને પૃથ્વી ઉપર લઈ આવ્યા. અને આ બે વચ્ચેનો તફાવત છે સમજવાનો પ્રયત્ન કર્યો. જોઈએ, એકદા સ્વર્ગ સ્થિત અર્જુન પૃથ્વીમ દુષ્ટ કામ ભૂલોક આગચ્છત. એક દિવસ સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવા માટે ભૂલોક એટલે કે ધરતી પર આવ્યો. આમ તો 14 લોક છે આપણે, પૃથ્વીથી ઉપરના 7 અને પછીના 6, એટલે કુલ કેટલા, તો કે 14 જે લોક છે પૃથ્વી ઉપરના 7 અને પછીના 6, એટલે પૃથ્વી સહિત થઈ અને 14 લોક છે એની અંદર જે પૃથ્વી છે ત્યાં માનવ જીવન શક્ય છે એ જે લોક છે એ જોવા માટે અર્જુન છે સ્વર્ગમાંથી આવ્યો. પ્રાપ્ત ભૂલોક મહાંતમ જયઘોષ જયઘોષમ
श्रुतवान प्राप्त भूलोक महान प्राप्त भूलोक सह लखवानुं छे प्राप्त भूलोक सह भूलोक एटले पृथ्वी पर आवीने सह तेने महांत महान एटले मोटो जय घोष एटले जय नाद श्रुतवान एटले सांभळ्यो एकदा स्वर्गस्थित अर्जुन पृथ्वी दृष्टकाम भूलोक आगत छे तो एक दिवस स्वर्गमां रहेलो अर्जुन पृथ्वी जोवा माटे भूलोकमां एटले के पृथ्वी पर आव्यो प्राप्त भूलोक सह पृथ्वी पर आवीने तेणे महांत जय घोष श्रुतवान तेणे मोटो जय नाद सांभळ्यो હવે અહીં સુધી થઈ ગયું આગળ સહ જય ઘોષ કારકમ જન સમૂહસ્ય समीपम गच्छति सते जय घोष कारकम जन समूहस्य जय घोष करी रहेला लोकोना समूहनी समीप एटले नजीक पासे गच्छति जाय छे स्वर्गमां रहेलो अर्जुन पृथ्वी जोवाना आशय माटे पृथ्वी पर आवे पृथ्वी पर आवीने तेणे मोटो जयनाद सांभळ्यो તે જય ઘોષ કરી રહેલા લોકોની નજીક જાય છે સ અદ્ય વિરમતે સોરી વિરમિતિ વિશ્વયુદ્ધે લબ્ધ વિજયા જના વિજયો સવ વિજયો ઉત્સવમ અનુ ભાવ યંતમ આસન તે જય ઘોષ કારકમ જનસમૂહ સમીપી તે જય નાદ કરી રહેલા લોકોની પાસે જાય છે સહદ્ય તે આજે ટૂંક સમયમાં જ વિરમતે વિરમ એટલે વિરામ પામેલા વિશ્વયુદ્ધે વિશ્વયુદ્ધમાં લબ્ધ વિજયા વિજય મેળવેલા લબ્ધ વિજય એટલે શું થશે વિજય મેળવેલા જના વિજય મેળવેલા લોકો વિજય ઉત્સવમ અનુભવયંતમ આસન વિજય ઉત્સવ અનુભવી રહ્યા હતા હવે જયનાદ કોણ કરતા હતા તો કે હવે એટલું આપણે જોઈ લઈએ કે સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી ઉપર આવે પૃથ્વી જોવાના આશયથી પૃથ્વી ઉપર આવ્યો પૃથ્વી ઉપર આવીને તેને મોટો જયનાદ સાંભળ્યો આ તે જયનાદ કરી રહેલા લોકોની નજીક ગયો નજીક ગયો એટલે ખબર પડી કે આ કોણ આટલો અવાજ કરે કોણ ઉત્સવ મનાવે કોણ આટલો બધો નાદ કરે તો સહદ્ય તે આજે તે કોણ હતું તો કે તે આજે જ વિશ્વયુદ્ધે લબ્ધ વિજયા જના તે આજે જ વિશ્વયુદ્ધમાં વિજય મેળવેલા લોકો વિજય ઉત્સવમ અનુભવયંત આસન વિજય ઉત્સવ અનુભવી રહ્યા હતા વિજય ઉત્સવ મનાવી રહ્યા હતા જયનાદ કોનો હતો તો કે વિશ્વયુદ્ધની અંદર જે લોકો વિજય થયા એ લોકો એનો આનંદ છે એનો ઉત્સવ છે મનાવી રહ્યા હતા એટલે એનો નાદ હતો એનો અવાજ હતો
આગળ આપણે જોઈએ તાન દૃષ્ટવા અર્જુન અપી અર્જુન અપી પુરાતન પુરાતનમ મહાભારત વિજયમ તદાની તા નાન પ્રાપ્ત વિજયાન જનાન ચ સ્મરતિ એતમ અપરિચિત પૂર્વમ સમ ઉપસ્થિતમ અર્જુનમ તેજના સ્વકીય વિજયો સવે યોજિતવંતઃ આ તમને બધું લખી દઉં એટલે સરળતાથી પછી સમજાવી શકાય. અર્જુનો અપી જાત હર્ષ તે સ સંલગ્નો અભવત સંલગ્ન અભવત. હવે આપણે એનું ભાષાંતર છે એ કરીએ. એની અંદર આપણે ક્યાં તો કે વિશ્વયુદ્ધ લબ્ધ વિજય જના વિજય ઉત્સવ અનુભવયંત આસન વિશ્વયુદ્ધમાં વિજય મેળવેલા લોકો જૈનાદ કરી રહ્યા હતા એ વિજય ઉત્સવ અનુભવી રહ્યા હતા. તાન દૃષ્ટવા તેને જોઈને દૃષ્ટવા એટલે શું થાય જો હું આ શબ્દાર્થ લખવાનો છે. તાન દૃષ્ટવા તેને જોઈને અર્જુન અપી અર્જુન પણ પુરાતન પુરાતન એટલે પ્રાચીન સમયમાં મહાભારત વિજયમ મહાભારતના વિજય પછી તદાનીંત નામ મહાભારતના વિજય પછી પ્રાપ્ત વિજય જના વિજય મેળવેલા લોકો તસ્મરતિ વિજય મેળવેલા લોકોને યાદ કરવા લાગ્યો. પુરાતન મહાભારત વિજયમ તદાનીંત તાન પ્રાપ્ત વિજય જના ચ સ્મરતિ મહાભારત વિજય મેળવેલા એટલે કે પ્રાપ્ત કરેલા વિજયી લોકોને મહાભારતના મહાભારતના વિજય પછી તેણે પ્રાપ્ત કરેલા વિજયી બનેલા લોકોને સ્મરતિ યાદ કર્યા અથવા યાદ કરે છે. એતમ અપરિચિતમ પૂર્વમ આમ એતમ એટલે શું થશે આમ અપરિચિતમ પૂર્વમ
આમ પેલા ન જાણતા હોય તેવા, જેને ઓળખતા ન હોય, કોઈ પ્રકારનો પરિચય ન હોય તેવા, સમ ઉપસ્થિત અર્જુનમ, ઉપસ્થિત થયેલા અર્જુનને, સમ ઉપસ્થિત એટલે ઉપસ્થિત થયેલા અર્જુનને, તે જના તે લોકોએ સ્વકીય પોતાના વિજયો ઉત્સવે યોજિતવન, વિજય ઉત્સવમાં જોડી દીધો. અર્જુન અપી, અર્જુન પણ જાત હર્ષ, પોતાની જાતને હર્ષ પમાડતો, તે સહ તેની સાથે સંલગ્ન તો અભવત, તેની સાથે જોડાઈ ગયો. સંલગ્ન તો અભવત એટલે તેમની સાથે જોડાઈ ગયો. ફરી એક વખત આખા પેરેગ્રાફનું ભાષાંતર કરી દઉં. જો આ બધા રાઉન્ડ કરેલા છે, શબ્દાર્થો તમારે લખવાના છે હજી, પણ કોઈ શબ્દ એવો હશે તો હું કહીશ. એકદા સ્વર્ગ સ્થિત, એક દિવસ સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીમ દુષ્ટ કામ ભૂલોકમાં આગચ્છત, પૃથ્વી જોવા માટે પૃથ્વી ઉપર ધરતી પર આવ્યો. પ્રાપ્ત ભૂલોક, પૃથ્વી પર આવીને મહાન જયઘોષ શ્રુતવાન, મોટો જયનાદ સાંભળ્યો. સ્વર્ગમાં રહેલો અર્જુન છે, પૃથ્વી ઉપર એને અવતરણ કર્યું, પૃથ્વી ઉપર આવ્યો. પૃથ્વી ઉપર આવતા જ એને શું કર્યું તો કે મોટો જયનાદ સાંભળ્યો. સ તે, હવે જયનાદ સાંભળ્યો એટલે તેને થોડીક નવાઈ લાગી, એટલે એ જે લોકોનું ટોળું હતું તેમની તરફે જાય છે. સ જયઘોષ કારકમ જન સમૂહ સમીપમ ગચ્છતી, તે જયનાદ કરી રહેલા લોકોની પાસે જાય છે. સહદ્ય, હવે એ લોકો કોણ હતા તો કે સહદ્ય વિરીમતે, તે આજે જ એટલે કે ટૂંકા સમયમાં વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં લબ્ધ વિજય જના, વિજય મેળવેલા લોકો વિજય ઉત્સવ અનુભવયંત આસન, વિજય ઉત્સવ મનાવી રહ્યા હતા. એ લોકો કોણ હતા તો કે વિશ્વયુદ્ધની અંદર જે લોકો જીત્યા છે, જે લોકો વિજય પામ્યા, જેઓ જય થયા, એ લોકો વિજય ઉત્સવ મનાવી રહ્યા હતા. એને એક પ્રસંગ હતો, આનંદથી ઝૂમતા હતા, નાચતા હતા. તાન દૃષ્ટવા, હવે અર્જુન પૃથ્વી પર આવ્યો, એ વિજય કરેલા લોકોને તેમણે જોયા, એટલે તેને જોઈને, તાન દૃષ્ટવા તેને જોઈને અર્જુન અપી, અર્જુન પણ પુરાતન મહાભારત વિજય તદાન નિમ્ત તાન પ્રાપ્ત વિજય જના ચ સ્મરતિ, મહાભારત વિજયમાં એટલે કે મહાભારત વિજય પછી, તદા નિમ્ત તામ ત્યાર પછી પ્રાપ્ત વિજય જના, મહાભારતનું યુદ્ધ એટલે કે મહાભારતના વિજયને, અને ત્યાર પછી પ્રાપ્ત કરેલા વિજય લોકોને ચ સ્મરતિ, તે યાદ કરે છે. એતમ આમ, હવે અર્જુન છે પેલા બધા ત્યાં ડાન્સ કરે, નાચે, આપણે જેમ ડીજેમાં કોઈના લગ્ન હોય નાચતા હોય, અથવા કોઈ ચૂંટણી જીતા હોય ને એના પેલામાં ગયા હોય અને નાચતા હોય, તો આપણે આમ બાજુમાં ઊભા હોય તો કોઈ આપણો જાણીતો હોય શું કરે તો કે આપણે અંદર લઈ જાય ને આપણે પણ નાચવા માટે કહે, એમ કર્યું. હવે શું થયું? એતમ આમ અપરિચિતમ પૂર્વમ, અપરિચિતમ પૂર્વમ એટલે પેલા જાણતા ન હોય તેવો અજાણ્યો માણસ, અપરિચિતમ પૂર્વમ સમ ઉપસ્થિતમ અર્જુનમ, ઓળખતા ન હોય, કોઈ જાણકારી ન હોય તેવા અર્જુનને સમ ઉપસ્થિતમ, ઉપસ્થિત થયેલો જોઈને તે જના તે લોકોએ સ્વકીય પોતાના વિજય ઉત્સવે યોજીવંત, વિજય ઉત્સવમાં યોજી દીધો એટલે જોડી દીધો. અર્જુન અપી, અર્જુન પણ જાત હર્ષમ, હર્ષ પમાડતો, તે સહ તેની સાથે સંલગ્ન તો અભવત એટલે જોડાયો, તેમની સાથે જોડાઈ ગયો હતો. આપેલો પેરેગ્રાફ પૂરો. આ ભાષાંતર પરીક્ષામાં પૂછાય એવું હોય એટલે ખાસ તૈયાર કરવાનું છે. આ શબ્દાર્થ છે, શબ્દાર્થનું તમારે ભાષાંતર છે એ હું બોલ્યો છું, એ તમારે સાથે સાથે લખતું જવાનું છે. આગળનો જે આપણો પેરેગ્રાફ છે એ આગળના લેક્ચરની અંદર જોશું. અસ્તુ.